સમગ્ર ગુજરાતમાં પંચાયત તલાટી મંડળ દ્વારા વિવિધ 11 મુદ્દાની માંગ સાથે ગુજરાત સરકાર શ્રી પાસે રજૂઆત કરવામાં આવી હતી. ઘણો લાંબો સમય વીતવા છતાં પણ માંગણી નહીં સંતોષાતા આજે બોટાદ જિલ્લા એસોસિએશનના 108 તલાટી મંત્રીઓ દ્વારા બોટાદ, રાણપુર, બરવાડા, ગઢડા ખાતે કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ પર હાજર રહેવા નિર્ધાર કરવામાં આવ્યો હતો તેમજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મારું નામ રતનસિંહભાઈ માનસિંહભાઈ જાદવ, તલાટી કબ મંત્રીમંડળ, બોટાદ જિલ્લા પ્રમુખ શ્રી. આજે કાળી પટ્ટી લગાડી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, શું કારણ છે? ઘણા સમયથી અમારે 2018થી લડત ચાલુ હતી અને 2018માં સરકારે અમને અમુક મુદ્દાઓ જે નિકાલ કરવાની બાંયધરી આપી. એમાં પ્રથમ મુદ્દો એવો છે કે 2004, 2005 અને 2006ના જે ભરતી કરી તલાટીને સળંગ ગણવા, પ્રથમ અને બીજું જે પગાર ધોરણ આપવામાં આવે છે એ બહુ ઓછું છે. પછી તલાટી મંત્રીને જે વિસ્તરણ અધિકારીનું પ્રમોશન આપવામાં આવે એ ફક્ત ને ફક્ત પંચાયત અને સર્કલમાં આપવામાં આવે. તો અમારી માંગણી એવી છે કે આંકડા, સહકાર અને ચિટનેસ એમાં આપવું. બીજું કે ગામડાની અંદર પાયાની સરકારની તમામ યોજના જો સાકાર કરતો હોય તો ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રી જે ગ્રામ પંચાયતના તલાટી કરે છે. મોટાભાગની સરકારની યોજનાઓ 6%ની કામગીરી ગ્રામ પંચાયતના તલાટી જ કરે છે. આ ઉપરાંત સરકારે 2005માં મહેસૂલ તલાટી અને પંચાયત તલાટી અલગ કેડર કરી અને જે રેવન્યુ તલાટીને જે રેવન્યુ કામગીરી કરવાની હોય છે, પંચાયત તલાટી એ પંચાયતની કામગીરી કરવાની હોય છે. આમ છતાં આજની તારીખમાં મહેસૂલી તલાટી એની તમામ કામગીરી ગ્રામ પંચાયતના તલાટી કરે છે. એટલે અમારી એવી માંગ છે કે આ જે મહેસૂલી તલાટીને અને પંચાયત તલાટી મર્જ કરીને ગામ દીઠ એક તલાટી અને એવો અભિગમ લાવે તો લોકોને સરકારના જે કંઈ આયોજન છે, સરકારી યોજનાઓ છે, સમયસર 6% પૂર્ણ કરી શકાય અને ગામ દીઠ એક તલાટી અને એક ગામ એવું આયોજન કરીને મેકમ ઊભું કરવું જોઈએ. બીજું કે ગામડાની અંદર તલાટી ઉપર અવારનવાર હુમલાઓ થતા હોય છે, એને કવચ આપવું જોઈએ, એને રક્ષણ માટે પૂરતા પ્રયત્ન કરવા જોઈએ. અને ત્યારબાદ તલાટી મંત્રી જે નવું મેકમ મંજૂર કરવામાં આવે અને ગામ દીઠ એક તલાટી એક ગામ રાખે તો સરકારનો ધ્યેય પણ સિદ્ધ થાય એવી અમારી માંગ છે. અને આ ઉપરાંત તલાટી ફેરવણી અધિકારી છે, એને એક જ જગ્યાએ બેસીને કામ કરવાનું હોતું નથી, એને અવારનવાર રોજકામ કરવાનું હોય છે, પેજીનામાં કરવા જવાનું હોય છે, થર્ડ તપાસ કરવા જવાનું હોય છે, પછી ત્યારબાદ પાણીપત્રકની કામગીરી કરવાની હોય છે, દબાણ હટાવવાની કામગીરી હોય છે, જે એની ફેરવણીની કામગીરી છે. તો સરકારે હાલમાં ઈ તાસ અને અન્ય ઉપકરણો દ્વારા હાજરી પૂરવાનો જે હુકમ કર્યો છે એ ખરેખર રદ કરવા મારી માંગણી છે. અને અમારા જે જૂના પ્રશ્નો છે જે 2018ની અંદર સરકારે સહમતિ દર્શાવી હતી અને સત્તા આજ સુધી નિકાલ નથી, એટલે અમે આજે કાળી પટ્ટી ધારણ કરીને અમે અમારી ફરજ બજાવશું અને વિરોધ પ્રદર્શન કર્યો છે. ત્યાર પછી 8 દિવસ પછી બીજો કાર્યક્રમ એવો છે કે તાલુકા કક્ષાએ ધરણા કરવા. આપનો પરિચય? હું જીડી મકવાણા, બોટાદ તાલુકા તલાટી કમ મંડળ મંત્રી પ્રમુખ. આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, કેવા કેવા મુદ્દા છે અને શું માંગણી છે? અમારી લગભગ ગત વર્ષે અમે ગાંધીનગરમાં લગભગ 10,000 તલાટીઓ ભેગા થઈ અને આંદોલન કરેલું. અમારા 11 જેટલા પ્રશ્નો જે તે વખતે મેં સરકારશ્રીમાં રજૂઆત કરી, એમાં વિવિધ પ્રશ્નો જેવા કે 2004થી 2006ના તલાટી કમ મંત્રીઓની સળંગ નોકરી ગણી, અમારી વિસ્તરણ અધિકારીની અંદર અત્યારે ખાલી પંચાયત વિસ્તરણ અધિકારી પંચાયતમાં તમને પ્રમોશન મળે છે, એની અંદર આંકડા, સહકાર જેવી બીજી જગ્યાઓ છે એમાં પણ અમને પ્રમોશન મળે. એ બાબતે અમારા ઉચ્ચતર ગ્રેડ જે છે એમાં વિસંગતતા છે. રેવન્યુ તલાટી જે છે ગામોગામ એની ભરતી કરવામાં આવી છે અને કામગીરી તમામ તલાટી કમ મંત્રીશ્રી કરે છે અને અમારા પગાર ગ્રેડમાં બંનેમાં ઘણો ડિફરન્સ છે, એટલે આ પણ રજૂઆત હતી. ઉપરાંત ગામોગામ જે એક ગામથી એક તલાટી મૂકવાના છે એની જગ્યાએ અમારી પાસે કામનું ભારણ છે, 2-2, 3-3 ગામનો ચાર્જ છે. એટલે આવા લગભગ 11 પ્રશ્નોની અમે જે તે સમયે રજૂઆત કરેલી અને નીતિનભાઈ પટેલ માનનીય નાયબ મુખ્યમંત્રી એ વખતે અમને 4 મિનિસ્ટરોની હાજરીમાં ખાતરી આપેલી, 3 પ્રશ્નો અમારા તરત પતાવી દેવાની ખાતરી આપી હતી જેને 1 વર્ષ જેટલો સમય થયો. આમ છતાં અમારો એક પણ પ્રશ્ન એનો નિકાલ થયેલ નથી, જેના કારણે અમારા રાજ્યમંડળની કારોબારીમાં નિર્ણય લેવાતા અમે
તબક્કા વાઇઝ એક અઠવાડિયે એક દિવસ એવો કાર્યક્રમ ગોઠવવાનું નક્કી કરેલ, જે પૈકી ગત અઠવાડિયે અમે કલેક્ટર સાહેબ અને DDO સાહેબને આવેદનપત્ર આપેલ અને આજે કાળી પટ્ટી પહેરી અને અમે અમારી માંગણી એનો નિકાલ થાય એ માટે વિરોધ પ્રદર્શિત કરવા કાળી પટ્ટી પહેરી અને કામગીરી કરવાનો આજે કાર્યક્રમ રાખેલ છે. લાલજીભાઈ સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ.